મિત્રો, યુટ્યુબ ઉપર લર્નિંગ ગુજરાતી લખશો એટલે નીચે સબસ્ક્રાઇબ બટન દેખાશે, ત્યાં ક્લિક કરશો. બાજુમાં બેલ આઇકોન છે એ પણ દબાવશો જેથી મારા નવા વિડીયોના નોટિફિકેશન તમને રેગ્યુલર મળતા રહે. નમસ્કાર મિત્રો, લર્નિંગ ગુજરાતી ચેનલમાં આપનું સ્વાગત છે. આજના વિડીયોમાં આપણે જોઈશું પ્રિકર્સનો છઠ્ઠો ભાગ, અને છઠ્ઠા ભાગમાં આપણે જોઈશું ક્લાસ કેવી રીતે એડિટ કરશો, ક્લાસ કેવી રીતે ઉમેરશો, અને ક્લાસમાં જે વિદ્યાર્થીઓ છે એ આખો ક્લાસ ડિલીટ કેવી રીતે મારશો. તો ચલો શરૂઆત કરીએ. તો મિત્રો, સૌ પ્રથમ ગૂગલ ક્રોમ ઉપર જઈશું, ત્યાં તમારા એકાઉન્ટમાં લોગિન થશો. લોગિન થયા બાદ તમે જોઈ શકો છો ન્યૂ ક્લાસ, એની ઉપર આપણે ક્લિક કરશું. ત્યાં તમે ક્લિક કરશો એટલે તમને ક્લાસ એડિટ કરવા માટે નામ આપશે. એન્ટર ક્લાસ નેમ. ધારો કે કોઈ એક ધોરણના ત્રીજું ધોરણ આપણે લઈએ, ધારો કે ત્રણના ત્રીજા ધોરણના આપણે પાંચ ક્લાસ છે, તો ત્રણ અ ઓલરેડી મારી પાસે છે. આપણે ધોરણ ત્રણ બ એડ કરીએ છીએ, એ જ રીતે ધોરણ ત્રણ ક એડ કરીએ છીએ, એ જ રીતે ધોરણ ત્રણ ડ, આ રીતે ચાર, અને ધોરણ ત્રણ ઈ, આ રીતે પાંચ ક્લાસ એક સાથે આપણે એડ કરીએ છીએ. એક ઓલરેડી મેં એડ કરેલો છે એટલે ત્રણ બ ક ડ અને ઈ. આ જ રીતે તમે અનલિમિટેડ ક્લાસ તમે એડિટ કરી શકો છો અને અહીંયા એડ પણ કરી શકો છો. તો અહીંયા મિત્રો આપણે ધોરણ આ રીતે એડ કર્યા. તમારે જેટલા ધોરણ હોય તમે રીતે અહીંયા ક્લાસ એડિટ કરી શકો છો, પણ એક સાથે તમે આઠ ક્લાસ એડ કરી શકશો, અને ફરીથી પાછા ન્યૂ ક્લાસમાં જોશો એટલે ફરી તમને આઠ બીજા મળશે. તો આ રીતે મિત્રો અનલિમિટેડ તમે એડ ક્લાસ કરી શકો છો. અત્યારે હું ક્રિએટ મલ્ટીપલ ક્લાસ ઉપર ક્લિક કરીશ એટલે આ ચાર જે ક્લાસ હતા એ એડ થઈ ગયા. તમે જુઓ ત્રણ અ જ હતા આપણી પાસે, ત્રણ બ ક ડ અને ઈ. આ રીતે મિત્રો અહીંયા તમે ક્લાસ ઉમેરી શકો છો. જેટલા ધોરણ હોય તમારા શાળામાં એ તમામ ધોરણો તમે અહીંયા એડ કરી શકો છો. હવે મિત્રો નેક્સ્ટ શું આવે છે, ક્લાસીસ જે છે એ ટેબ ઉપર અહીંયા બાજુમાં એડિટ બટન છે, ત્યાં તમે ક્લિક કરશો એટલે તમારા જેટલા ક્લાસ છે એ તમને બધા બતાવશે. ત્રણ અ બ ક ડ ઈ અહીંયા પાંચ ક્લાસ છે. હવે મિત્રો અમુક વખતે આપણે ધોરણ જે છે એ આપણે હાઈડ કરવા હોય છે. ધારો કે મારે ત્રણ બ જે છે એ હાઈડ કરવું છે, તો હાઈડ માટે અહીંયા આર્ચી બટન ઉપર તમે ક્લિક કરશો એટલે અહીંથી હાઈડ થઈ જશે, અને એ જે છે એ બાજુમાં આર્ચીવ ક્લાસીસની અંદર જતા રહેશે. જ્યારે પણ તમારે પ્રશ્ન પૂછવા છે તો એ જે ક્લાસ છે એ એક્ટિવ કરવા માટે ફરીવાર અહીંયા મેક એક્ટિવ કરી દો એટલે અહીંથી નીકળી જશે અને એ ક્લાસ ફરીવાર તમારો અહીંયા આવી જશે. એટલે જ્યારે પણ તમે જ્યારે અહીંયા ક્વેશ્ચન લેતા હોય, ક્વેશ્ચનરી પૂછતા હોય, અને તમારે એ ક્લાસ અહીંયા શો નથી કરવો, તો તમે આ રીતે આર્ચીવ કરીને તમે હાઈડ કરી શકો છો, અને હાઈડ કરશો એટલે અહીંયા આર્ચીવ ક્લાસમાં તમને બતાવશે. ધારો કે ત્રણ ક આપણે ફરીવાર આર્ચીવ કરીએ અને અહીંયા આર્ચીવ ક્લાસમાં જઈએ. ત્રણ ક તમારે જોતો જ નથી એટલે કે ક્લાસ ડિલીટ કરવો છે, તો અહીંયા ખાસ વાંચી લેજો આ કે ડિલીટ એ ક્લાસ કેન નોટ બી અનડન. તમે એક વખત અહીંયા ડિલીટ બતાવી દેશો તો એનો મતલબ કે આ બટન દબાવવાથી ત્રણ ક નામનો જે ક્લાસ છે એના તમામ સ્ટુડન્ટ સાથેનો એ ક્લાસ છે એ અહીંથી જતો રહેશે. ડેટામાંથી ગાયબ થયા પછી એ અન્ડુ થતો નથી. એટલે ત્રણ કનો આપણે ક્લાસ ડિલીટ કરશું તો ફરીવાર તમને એક પૂછે છે કે આર યુ શ્યોર, યસ ડિલીટ, તો એ જે ક્લાસ છે એ ડિલીટ થઈ જશે અને બાકીના ક્લાસ જ રહેશે. તો આ રીતે મિત્રો તમે અહીંયા ક્લાસ ડિલીટ કરી શકો છો, હાઈડ કરી શકો છો. અત્યારે આપણે ડન ઉપર ક્લિક કરીએ. હવે અહીંયા આટલા ક્લાસ છે, આ ક્લાસની ઉપર ત્રણ અમાં હું જઉં છું. ત્રણ અ ઉપર ક્લિક કરશો એટલે ત્રણ અનો જે ક્લાસ છે એની ડિટેલ તમને બતાવશે. જ્યારે જે આપણે ટેસ્ટ લીધી હોય એ ટેસ્ટનો અહીંયા ડેટા છે. હવે મિત્રો ખાસ કરીને અહીંયા જે સામેની ટેબ છે એ સમજવાની છે. પહેલું છે ગો ટુ રિપોર્ટ્સ, એ આપણે પછીના વિડીયોમાં જોઈશું. ત્યાર જે પછી છે ગો ટુ સ્ટુડન્ટ્સ, અને ત્યાર પછી છે ગો ટુ સેટિંગ્સ. પહેલાં આપણે સેટિંગ્સ જોઈ લઈએ. અહીંયા ક્લિક કરશો એટલે સેટિંગ્સમાં ત્રણ અ જે છે અહીંયા નામ છે. હવે નામ તમે એડિટ પણ કરી શકો છો, ભલે એક વખત તમે ક્લાસ બનાવી દીધો, પણ આનો તમારે જે છે એ ક્લાસ એડિટ કરવો હોય, ધારો કે હું નામમાં સુધારો કરું છું તો અહીંયા નામ અહીંયા સુધરી જશે. હું સેવ ચેન્જીસ કરું એટલે તરત જ એ નામ સુધરી ગયું, બરાબર. તો અહીંયા આ રીતે તમે જે પણ સુધારો કરો છો એ સુધારો અહીંયા લાઈવ થાય છે. ક્લાસનો કલર જે છે એ તમે અહીંયાથી ચેન્જ કરી શકો છો. ક્લાસનો કલર જે છે એ પણ અહીંથી તમે અલગ અલગ રૂપે પસંદ કરી શકો છો. સબ્જેક્ટ ધોરણ ત્રણ અ તો ખરું જ, પણ એની નીચે તમારે સબ્જેક્ટ જે પર્ટિક્યુલર ક્લિક કરવો છે તો પર્ટિક્યુલર સબ્જેક્ટ પણ અહીંથી સિલેક્ટ કરી શકો છો. અને જ રીતે અહીંયા યર જે છે એ યર પણ તમે સિલેક્ટ કરી શકો છો. તો આ રીતે મિત્રો અહીંયા સેવ ચેન્જીસ કરશો એટલે જે તે તમે ચેન્જીસ કરેલા હોય એ અપડેશન અહીંયા થઈ જશે. બેક આવીએ. ત્યાર પછી બીજી જે ટેબ છે ગો ટુ સ્ટુડન્ટ્સ અને ગો ટુ રિપોર્ટ્સ. હવે ગો ટુ સ્ટુડન્ટ્સ ઉપર ક્લિક કરીશું
એટલે ધોરણ 3અમાં જેટલા નામ છે એ બધા ક્લાસના જે નામ છે એ બધા વિદ્યાર્થીઓની યાદી અહીંયા ખુલી જશે. અહીંયા ત્રણ વસ્તુ બતાવી છે, ફર્સ્ટ નેમ, લાસ્ટ નેમ અને કાર્ડ નંબર. પહેલો જે છે અંકિત ચેતનભાઈ પટણી, એને 11 નંબરનું કાર્ડ ઇસ્યુ થયું છે. હવે મિત્રો અહીંયા યાદી પણ જે છે એ યાદી પણ તમે અહીંયા સોર્ટિંગ કરી શકો છો. જેમ કે હું અહીંયા ફર્સ્ટ નેમ ઉપર એ બાજુમાં જે ત્રિકોણ બતાવે છે એની ઉપર ક્લિક કરીશ તો અહીંયા જે છે એ ફર્સ્ટ નેમથી ઊંધું એ ડિસેન્ડિંગ ઓર્ડરમાં થઈ ગયું. અહીંયા ફરી વાર હું ક્લિક કરીશ તો અ બ ક ડ એ રીતે એસેન્ડિંગ ઓર્ડરમાં થઈ ગયું. એ રીતે લાસ્ટ નેમમાં પણ તમે કરી શકો છો આ રીતે એસેન્ડિંગ ઓર્ડર અને ડિસેન્ડિંગ ઓર્ડર. સેમ એ જ રીતે કાર્ડ નંબર ઉપર ક્લિક કરશો એક વખત એટલે કાર્ડ જે છે એ સોર્ટિંગ થઈ જશે 1 થી 42 નંબર સુધીના કાર્ડ, અને એ જ રીતે ફરીવાર તમે ક્લિક કરશો તો 42 થી 1 નંબર સુધી. આ રીતે એસેન્ડિંગ અને ડિસેન્ડિંગ ઓર્ડરમાં તમે આ રીતે ગોઠવી શકો છો. અહીંયા આપણે ફર્સ્ટ નેમ ઉપર બાય ડિફોલ્ટ હોય છે તો ફર્સ્ટ નેમ ઉપર તમે આ રીતે જો એસેન્ડિંગ ઓર્ડરમાં આ રીતે બાળકોની યાદી તમને દેખાશે, કયા બાળકને કયું કાર્ડ ઇસ્યુ છે એ કાર્ડ નંબર સાથેની યાદી અહીંયા બતાવે છે. તો મિત્રો આ હતી ક્લાસની વાત. ક્લાસ તમારે મેનેજ કરવાનું, ક્લાસ એડિટ કરવાનું, ક્લાસ કેવી રીતે ડિલીટ કરશો, જે વિદ્યાર્થીઓની યાદી તમે જે જોવાની છે એ પણ તમને બતાવી. આવતા વિડીયોમાં આપણે સ્ટુડન્ટ્સ કેવી રીતે એડ કરવા, એનું રોસ્ટર કેવી રીતે એડ કરવું એ આપણે સમજીશું. તો આવતા વિડીયોમાં મળીશું.